જોશ હોય તો ઉંમર પણ ઝાંખી લાગે છે અને એમાં જો ભક્તિનો રંગ લાગે હોય તો તો પછી એમાં કંઈ જ કહેવાનું રહે. વાત છે 78 વર્ષના અડીખમ એવા દાદાની કે જે આજે યુવાનોને પણ ઝાંખી પાડી દે તેવી સ્તુતિ સાથે સતત 28મા વર્ષે આશાપુરા માતાના મઢ દર્શને નીકળ્યા છે. ખંભારિયામાં સફેદ વાર અને દાઢી હોય એટલે ગિરિભા બાપુ 78 વર્ષની ઉંમરે પણ ગજબનો જોશ અને જુનૂન, કોઈ થાક નહીં, કોઈ આરસ નહીં. યુવાનોને થકવી દે તેવા જુસ્સા સાથે તેઓ 78 વર્ષની ઉંમરે પણ ક્રિકેટ રમતા યુવાનો સાથે દેખાય છે. માં આશાપુરા અનન્ય શ્રદ્ધા સાથે તેઓ જામ ખંભારિયાથી કચ્છ જતા માતાના મઢ પદયાત્રિકો સાથે પગપાળા દર્શનને જવા નીકળ્યા છે. આ તેમનું 28મું વર્ષ હશે. 400 કિલોમીટરની યાત્રા તેઓ માત્ર 6 દિવસમાં પૂર્ણ કરી માતાના મઢે પહોંચી જાય છે. 400 કિલોમીટરનું અંતર જે ચાલીને પૂર્ણ કરશે. શ્રી ધીરુભા જાડેજા ઉંમર વર્ષ 78, ક્ષત્રિય આગેવાન, છેલ્લા 28 વર્ષથી પગે ચાલીને યાત્રા કરે છે અને સતત ચાલતા પદયાત્રાની શરૂઆત શ્રી ખામનાથ મહાદેવના મંદિર અને માં આશાપુરાના દર્શન કરી આજ રોજ પોતાની સાથે યુવાનોએ પદયાત્રા માટે માતાના મઢે જવા પ્રયાણ કરેલ. તેમને આ યાત્રાને શુભેચ્છા આપવા માટે રાજપૂત સમાજના આગેવાનો, ગઢવી સમાજના આગેવાનો તથા બ્રહ્મ સમાજના આગેવાનો અને આગેવાનો તથા મિત્રોએ શ્રી ગિરુભા જાડેજાને શુભેચ્છા આપવા આવેલા હતા. દીપક જોશી, ZS TV, દ્વારકા. તારીખ 17/9/22 નિશાલ 28મા વર્ષમાં માના આશીર્વાદ લેવા ખંભારિયાથી પદયાત્રા કરી અને માતાના મઢ જઈ રહ્યો છું. માની કૃપાથી 450 કિલોમીટર જેવું અંતર 6-7 દિવસની અંદર કાપી અને માના આશીર્વાદ લઉં છું. માની અસીમ કૃપાથી આજ 27 વર્ષ સુધી એક પણ વર્ષ ખંડિત કર્યા વગર માના આશીર્વાદ લેવા 28મા વર્ષમાં પણ મંગળ પ્રવેશ કરું છું. એ માના આશીર્વાદ હોય, માની કૃપા હોય, માની ઈચ્છા હોય તો જ આ યાત્રા પૂર્ણ થાય. નહીંતર આ યાત્રા 76મા વર્ષે 10મા મહિનામાં મને 77મા વર્ષ બેસી જશે. આ ઉંમરે માની અસીમ કૃપાથી હું પગપાળા યાત્રા કરી અને મારા સાથી મિત્રો સાથે હું આજ માતાના મઢે જઈ રહ્યો છું. આ યાત્રાની અંદર નામી અનામી, દાખલા તરીકે મિતેશભાઈ ગેરજવાળા છે, કિરીટભાઈ છે, એવા મારા જે હું અહીંથી ગાડી લઈને રથ લઈને જાઉં છું એ પણ એમના કામ મૂકી અને 2-3 દિવસ સુધી મારા રથને તૈયાર કરી અને મારી આ યાત્રા